વાયરલ વિવાદ સામે આવ્યો, કેટલાક સવાલો ઉઠ્યા, તપાસ પણ કરવામાં આવી. ભાજપ દ્વારા ચૂંટણી પંચમાં મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી, ફરિયાદ નોંધવામાં આવી, ત્યારબાદ ટીમ દ્વારા તપાસ કરાતા પરેશ ધાનાણીના ભાઈનું નામ સામે આવ્યું છે. લેવા પાટીદાર સમાજની પત્રિકાનો મુદ્દો છે તેની અંદર હવે કોંગ્રેસની સંડોવણી છે તે સામે આવી છે. મારી સાથે વર્તમાન સાંસદ મોહનભાઈ કુંડારિયા છે, તેમની સાથે વાત કરીશું. મોહનભાઈ, એક પત્રિકા જે વાયરલ થઈ, શું પોલીસ તપાસમાં સામે આવ્યું, ભાજપે ફરિયાદ નોંધાવી? ખાસ કરીને 4-5 દિવસ પહેલા જે આ પત્રિકા વાયરલ કરીને સમાજ વચ્ચે ઘર્ષણ થાય એના માટેના જે હીન પ્રયત્ન કરવામાં આવે તેના બાબતમાં અમારા પાર્ટીના અધ્યક્ષે ફરિયાદ પણ લખાવી છે. પોલીસ તપાસ પણ કરી રહી છે, અમુક લોકોની ધરપકડ પણ કરી છે. એને નવા નામો આજે પ્રેસની અંદર જે ચમકી રહ્યા છે, પરેશ ધાનાણી ઉમેદવારના ભાઈનું જો નામ હોય તો ઘણું દુઃખદ એટલા માટે કહેવાય કે આ રીતે કોંગ્રેસ મત માટે હીન પ્રયત્ન કરી રહી છે. તો આની પોલીસના માધ્યમથી તપાસ જલ્દી થઈ રહી છે, પૂર્ણ થઈ જે કોઈ નામ હોય એના ઉપર 100% લેવામાં આવશે. બે સમાજના રાજકોટના તમામ મુભીઓ એક સ્ટેજ ઉપર હતા. આ સમાજ બે એક મગની બે ફાઇટ છે, બે સમાજ એકત્રિત છે. આ પત્રિકાથી સમાજમાં કોઈ તકલીફ નથી પડવાની, પણ આ જે માનસિકતા જેની પોતાની નબળી છે એને સતી કરવાના જે પ્રયત્ન કર્યા છે એના માટે એના ઉપર એક્શન કાર્યવાહી થવી જોઈએ. મોહન કુંડારિયાનો ભાઈ હોય તો એના ઉપર પણ એક્શન લેવાવી જોઈએ, આવો મારો સ્પષ્ટ મત છે. જે વર્તમાન સાંસદ મોહનભાઈ કુંડારિયા હતા કે તેમને સ્પષ્ટ કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે રીતના ફરિયાદ છે તે નોંધાવવામાં આવી હતી અને પોલીસ તપાસની અંદર જે પત્રિકા છપાવનાર છે તે પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણી હોવાનું ખુલ્યું છે, ત્યારે હવે પોલીસ તપાસની અંદર સ્પષ્ટતા છે તે થવી જોઈએ. અને સાથે જ જે પાટીદાર સમાજની અંદર ભાગલા પાડવાનું રાજનીતિ છે તે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે તેવું સ્પષ્ટ આરોપ છે તે મોહન કુંડારિયા દ્વારા લગાવવામાં આવ્યો છે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ.